નમસ્કાર મિત્રો, જય શ્રી ગોપાલ. આજે હું તમને પ્રભુ શ્રી ગોપાલલાલજીના વૈષ્ણવ ભરજી અને સૂરજની વાર્તા કહીશ. તો આવી બીજી બધી જ વાર્તાઓ સાંભળવા માટે મારી ચેનલ એમ કે ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો. રાજકોટમાં શ્રી ગોપાલલાલજીના સેવક હરજીભાઈ નામે વાણિયા વૈષ્ણવ રહેતા હતા. સૂરજભાઈ નામે બીજા વાણિયા વૈષ્ણવ તેમના સંગી હતા. શ્રી ગોપાલજીએ તેમને હસ્તાક્ષર પધરાવી આપ્યા હતા. પ્રભુમાં પૂર્ણ ભાવ રાખતા શ્રી ગોપાલજી સિવાય બીજા કોઈને તે માનતા નહીં, એવા અનિન હતા. કોઈ વૈષ્ણવ આવે તેનો પ્રેમથી સત્કાર કરતા અને તેમને પ્રભુ તુલ્ય માનતા. મોડી રાત સુધી ભગવત ચર્ચા ચાલતી, સત્સંગનો પૂરો પ્રેમ હતો. પ્રભુના સેવનમાંથી અને વૈષ્ણવનો સત્કાર કરવામાંથી અવકાશ જ મળતો નહીં, પોતે સર્વ સુખ એમાં જ માનતા. એક દિવસ રાતના હરજીભાઈ અને સૂરજભાઈ બંને સાથે બેઠા છે અને ભગવત ચર્ચા કરે છે. સૂરજભાઈ સાંભળે છે અને પ્રભુના ગુણગાન ગાવા સાંભળવામાં એક તાન થઈ ગયા છે. એ મુજબ આનંદમાં સમય જાય છે. તેમાં શંકા ઉપજે તો ખુલાસા કરે છે. પ્રભુની અદ્ભુત લીલાનું વર્ણન શાંતિથી આનંદથી બને કરી રહ્યા છે. તેમની સામેની શેરીમાં નગરશેઠ વાણિયા રહેતા. તેમને ત્યાં છોકરાની વહુનો ખોળો ભરવાનું મુહૂર્ત હતું. બહાર ગામના સગાવાલા પણ આવ્યા છે. ઘરમાં રાંદલ માતાને તેડ્યા છે. બધા જમી પરવારી માતા પાસે બેઠા છે. ત્યાં એક ચારણ આવી માતા પાસે ઘોડો ખૂંધવા લાગી. ઘડીક નાચે છે, ઘડીક ફરે છે, એ પ્રમાણે ત્યાં ભારે ઘોંઘાટ મચી રહ્યો છે અને સ્ત્રીઓ મળીને જુદી જુદી જાતના ગીતો ગાઈ રહી છે. આ બધી ધાંધલ જોઈ ભક્તને ક્રોધ ચડ્યો. આનંદમાં વિક્ષેપ થાય તે કેમ સહન થઈ શકે? સૂરજભાઈ તો ક્રોધથી લાલચોળ બની ગયા. પોતે ત્યાં ગયા અને જે ધૂણતી હતી તેને જોરથી લપાટ લગાવી દીધી. બધા સ્તબ્ધ થઈ જોઈ રહ્યા. ભૂઈ વિચારમાં પડી કે આ કોઈ દેવી ક્રોધ છે, તેથી બધો ડોળ છોડી પલાયન કર્યું. સૂરજભાઈ માતા પાસે ગયા. તેને પહેરાવેલા બધા ઘરેણા ઉતારી લીધા અને પોતાના સંગી હજીભાઈ પાસે ભક્તિરૂપી અમૃત પીવા બેઠા. રાત્રે જે બીના બની તેની સવારમાં આખા ગામમાં ખબર પડી ગઈ. વાણિયાઓએ તમામ ભેળા થઈ રાજા વિભાજન પાસે ફરિયાદ કરી ઇન્સાફ લેવા ચાલ્યા. સૂરજભાઈને તો મનમાં કોઈ જાતનો ડર નથી. તેને પ્રભુ ઉપર પૂર્ણ વિશ્વાસ હતો અને પ્રભુના ભજનમાં ભંગ થવાથી આ કિસ્સો બન્યો હતો. રાજાએ સૂરજભાઈને પોતાની પાસે તેડાવી ખરો ખુલાસો કરવા જણાવ્યું. જે બીના બની હતી તે સૂરજભાઈએ વિભાજામ પાસે કહી. વિભાજામ પણ એ જ પ્રભુનો સેવક હતો. તેણે અપરાધીને દોષ રહિત ઠરાવીને માલ પાછો અપાવ્યો. બધા વાણિયાઓએ સૂરજભાઈ પ્રભુના સાચા સેવક છે એમ માન્યું. ચારણી મનમાં વિચાર કરવા લાગી કે રાત્રે માર ખાધો એ કઈ ખરેખર દૈવી જીવ છે, એનો પરચો ઓછો નહીં. કારણ કે તમાચો માર્યો છે તે હજુ સુધી મને બળે છે, માટે હું તેનું શરણ ગ્રહું. પછી મારામાં પાપ ક્યાંથી રહેશે? એથી જ મારો ઉદ્ધાર થશે. તેથી તેણે જઈ ભક્તની ક્ષમા માંગી. મનમાં જરા પણ રોષ રાખ્યો નહીં. શ્રી ગોપાલલાલજી મહારાજની સેવા થઈ. તેના દેવીદાસ અને હરિદાસ નામના બે પુત્ર હતા. તેને પણ નામ સમર્પણ અપાવી સેવક કર્યા. તે હરિદાસે ગંભીર ગુણનું વર્ણન કર્યું છે અને દેવીદાસે પણ અમણો ગોપાલલાલ વિગેરે ઘણા જ પદો બનાવ્યા છે, એવા કૃપાપાત્ર થયા. રાત્રે રાંદલ દેવી શેઠને સ્વપ્નમાં આવી. ખુલાસાથી બધી વાત કહેવા લાગી કે તું સવારમાં સૂરજભાઈ પાસે જઈ શ્રી ગોપાલલાલજીને શરણે થા. એ પુરુષો તમમાં જોઈ તું ભાવ રાખીશ તો તારી બધી આશા પૂર્ણ થશે. શેઠ મનમાં વિચાર કરે છે કે એ વાત સાચી કેમ મનાય? જો સૂરજભાઈ સ્વપ્નમાં બનેલી વાત મને કહે તો મારા મનમાં વિશ્વાસ આવે. સવારમાં ઉઠીને નાઈ પરવારી શેઠ સૂરજભાઈને ઘેર આનંદથી આવ્યા. સત્કાર કરીને સૂરજભાઈ પૂછે છે કે રાત્રે દેવી શું કહી ગઈ? એ સાંભળી શેઠ દીનતાથી સૂરજભાઈના પગમાં પડ્યા. પોતાના મનમાં દ્રઢ થયું કે સ્વપ્નની વાત સાચી એવો નિશ્ચય થયો અને સેવક થવા માટે સૂરજભાઈ પાસે વિનંતી કરી. સૂરજભાઈએ શ્રી ગોપાલલાલ જામનગર બિરાજતા હતા તેથી વિનંતી પત્ર લખી આપ્યો. શેઠ જાતે જઈ આ આપશ્રીને મળ્યા, વિનંતી કરી અને રાજકોટ પોતાને ઘેર પધરાવી લાવ્યા. નાઈ ધોઈ પવિત્ર થઈ પોતે શ્રી ગોપાલલાલજીનું નામ નિવેદન લીધું અને ઘરના સર્વે કુટુંબ પરિવારને અપાવ્યું.
એવા સૂરજભાઈ તથા હજીભાઈ કૃપાપાત્ર હતા. તેના પ્રતાપે રાજકોટના નગરશેઠ વૈષ્ણવ થયા અને માતા રન્નાદે રાંદલદે પણ પ્રતિબંધ કરી ન શકે. માટે જ અંતે છે, એક ખરો ધરીને ભાવ એને જ સ્મરો, તન મન સોંપી એને સ્મરતા ભાવ સિંધુ સેજે તરો. જય શ્રી ગોપાલ. આવી જ બીજી બધી શ્રી ગોપાલલાલજીના વૈષ્ણવોની વાર્તા સાંભળવા માટે મારી ચેનલ એમકે ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો.